Hello friends, welcome to the machine design subject from the semester 7 and the chapter 1 from your syllabus, and the topic is law of gearing, which is the main criteria for messing the gear or working the gears. Myself, Professor Vishal T. Patel, is going to start this video lecture in very easy language Gujarati for your better understanding only. Is known as the condition for constant velocity ratio. Means તમે જ્યારે બે ગિયરને મેશ કરતા હશો, મીન્સ જ્યારે ગિયર વર્કિંગ કન્ડિશનમાં છે ત્યારે બંને ગિયર વચ્ચે જે બંનેની લિનિયર વેલોસિટી હોય સેમ હોવી જોઈએ, તો જ બંને ગિયર છે એ મેશ થશે અને બંને ગિયરનો તમે પાવર ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરી શકો. જો બંને ગિયરની લિનિયર વેલોસિટી સેમ થતી હોય એની માટેની એવી કન્ડિશન છે કે બંનેની વેલોસિટીનો રેશિયો છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. વેલોસિટી એટલે એંગ્યુલર વેલોસિટી, મીન્સ એક ગિયરની એંગ્યુલર વેલોસિટીને ઓમેગા 1 કહેતા હોઈએ, સેકન્ડને ઓમેગા 2 કહેતા હોઈએ. તો ઓમેગા 1/ઓમેગા 2 છે એ કોન્ટેક્ટ જ્યારે સ્ટાર્ટ થાય ત્યાં સુધી એન્ડ થાય ત્યાં સુધી જે રેશિયો મળે છે વેલોસિટી એંગ્યુલર વેલોસિટીનો એ સેમ રહેવો જોઈએ, તો જ તે ગિયર છે એ પ્રોપરલી વર્ક કરી શકશે, મેશિંગ થઈ શકશે અને પાવર ટ્રાન્સમિટ કરી શકશે. એટલા માટે એને કહેવાય છે લો ઓફ ગિયરિંગ. રેડી? તો થોડુંક બેઝિક સાથે થોડુંક ઇક્વેશન સાથે સમજવાનું છે, એટલે ફિગરમાં ધ્યાન દેશું. પહેલાં ફિગર કંઈક આ રીતે છે. ફિગરની અંદર મેં તમને એક નીચે છે એક ગિયર બતાવેલો છે, ઉપર એક બીજો ગિયર બતાવેલો છે. ગિયરના ટીથ છે નોર્મલની નથી બતાવેલા, પણ આ રીતે બતાવવાનું રીઝન છે કે કોઈ પણ શેપનો ટીથ હોઈ શકે છે. નીચે જે ગિયર છે એનો સેન્ટર હશે એક, એ સેન્ટરને O1 કહી દઈએ. ઉપર જે બીજો ગિયર છે સેકન્ડ ગિયર એને આપણે O2 કહી દઈએ. જ્યારે બે ગિયર મેશ થતા હોય તો એકને આપણે ગિયર કહેતા હોઈએ છીએ, એકને પિનિયન કહેતા હોઈએ છીએ. તો આપણે અત્યારે ડિફાઇન નથી કરવું. ટૂંકમાં બે ગિયર છે એમાં એકનું સેન્ટર O1 છે, એકનું સેન્ટર O2 છે. હવે બંનેને એક કોમન પોઈન્ટ હશે બંનેની વચ્ચે, જેને આપણે જો મારું ટર્મ્સ યુઝડ ઇન ગિયર્સ એવું તમે વિડીયો લેક્ચર હતો એ જો તમે ઓબ્ઝર્વ સ્ટડી કર્યો હોય તો એની અંદર એક ડેફિનેશન હતી પીચ પોઈન્ટ. એટલે કોઈ પણ ગિયર મેચ થતો હોય ત્યાં એક પીચ પોઈન્ટ હશે, કોન્ટેક્ટ પોઈન્ટ, જે અમે ડિસ્ક્રાઇબ કરેલો છે P તરીકે. અને બીજો એક પોઈન્ટ છે એ છે Q, કોન્ટેક્ટ છે બંને ગિયરના જ્યાં થાય છે ત્યાં આપણે નામ આપી દીધું છે Q. હવે Qમાંથી સૌથી પહેલાં શું કરવાનું છે, તમારે એક ટેન્જેન્શિયલ લાઇન ડ્રો કરવાની છે. કેવી રીતે? Q બને છે એમાંથી તમે એક ઓબ્ઝર્વ કરો ટેન્જેન્શિયલ લાઇન, જેને મેં નામ આપેલું છે TT. એટલે TT ટેન્જેન્શિયલ લાઇન ડ્રો કરો. પછી Qમાંથી એક MN નામની લાઇન ડ્રો કરો. MN તમે ઓબ્ઝર્વ કરી શકશો. જો MN છે એ શું છે, તો MN છે કોમન નોર્મલ લાઇન છે, બંને ગિયર સાથે નોર્મલ બનતી હોય એવી એક લાઇન છે જે બંને ગિયરમાં આવી શકે, એટલે એને કોમન નોર્મલ લાઇન કહેવાય. એટલે એક MN છે એ કોમન નોર્મલ લાઇન છે અને એક TT છે. હવે બંને સેન્ટરને જોડતી લાઇન જુઓ. સેન્ટર એટલે એકનું સેન્ટર છે O1 અને બીજાનું સેન્ટર છે O2. તો O1 અને O2 છે એમાંથી વારાફરતી MN લાઇન ઉપર એક લાઇન ડ્રો કરો. પણ એ લાઇન ખાસ ધ્યાન રાખજો કેવી રીતે ડ્રો કરવાનું છે. સપોઝ એ નીચેનો ગિયર લઈએ જેનું સેન્ટર છે O1, ત્યાંથી MN ઉપર એક લાઇન ડ્રો કરવી છે. પણ એ લાઇન જે ડ્રો કરીએ છીએ MN સાથે 90 ડિગ્રી એંગલ બનાવતો હોવો જોઈએ, મીન્સ કે પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. જો મેં ત્યાં ઓબ્ઝર્વ કરાવેલું છે જેને નામ આપી દીધું છે M પોઈન્ટ, જ્યાં આપેલું છે એ જ O1M. તો O1M જે MN લાઇન સાથે એંગલ બનાવે છે એને અમે સિમ્બોલિક રિપ્રેઝન્ટ કર્યું છે 90 ડિગ્રી. રેડી? તો આ રીતે કંઈક લાઇન ડ્રો કરો. તો જે O1O2 જે વર્ટિકલ લાઇન હતી E લાઇન અને O1M લાઇન છે E ઓબ્ઝર્વ કરાવું. રેડી? હવે બીજી લાઇન ઓબ્ઝર્વ કરાવું. સેકન્ડ છે O2 માંથી તમારે MN ઉપર લાઇન ડ્રો કરવાની છે. O2 માંથી MN લાઇન ઉપર ડ્રો કરો. તો એ જ રીતે 90 ડિગ્રી એંગલ બને MN સાથે એવી રીતે લાઇન ડ્રો કરો. એટલે જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં મેં નામ આપ્યું છે N. એટલે O2N ને તમે ધ્યાનથી જુઓ તો એ MN સાથે 90 ડિગ્રી એંગલ બનાવે છે, મીન્સ પરપેન્ડિક્યુલર. હવે આપણે O1 મીન્સ કે ગિયર 1 જે છે એની ડાયરેક્શન આપણે ક્લોકવાઇઝ લઈ લઈએ. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરે છે. જે બીજો ઉપરનો ગિયર છે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરે છે, એટલે ઓમેગા 2 કહી દીધું. રેડી? આ બંને ગિયર વચ્ચેનો Q છે એ કોમન પોઈન્ટ છે. હવે એક બીજો આપણે ડેફિનેશન આવે છે ટર્મ્સમાં, એ છે પ્રેશર એંગલ. તો પહેલા ગિયરનો જે પ્રેશર એંગલ છે એને આલ્ફા કહી દઈએ. ઉપર જુઓ તો બીજા ગિયરનો જે પ્રેશર એંગલ છે એને બીટા કીધેલું છે. तो आज मैं एक्सप्लेन करू ये बधु आनी अंदर छे अत्यारे रेडी। तो आना उपरथी हवे आपणे जईए कैलक्युलेशन नी अंदर। तो कैलक्युलेशन नी पहली कंडीशन एवी छे के बंनेनी जे लीनियर वेलोसिटी नो mn नी डायरेक्शन नो कम्पोनंट हशे। लीनियर वेलोसिटी एटले शुं तो के फर्स्ट गियर नी वेलोसिटी लीनियर वेलोसिटी v1 कही दीए, सेकंड गियर नी लीनियर वेलोसिटी v2 कही दीए, पण v1 अने v2 ने पण mn डायरेक्शन नो एनो कम्पोनंट। तो mn डायरेक्शन में v1 नो कम्पोनंट थशे v1 cos अल्फा अने mn डायरेक्शन में v2 नो कम्पोनंट थशे v2 cos बीटा। अने गियर जो मैसिंग प्रोपरली करावू होय तो एना माटेनी कंडीशन छे के v1 cos अल्फा अने v2 cos अल्फा बीटा जे छे ई सेम थवू जो। एटले मैं अहींया बतावेलू छे v1 cos अल्फा इज इक्वल टू v2 cos बीटा रेडी। हवे v1 एटले शुं लीनियर वेलोसिटी, एने ने एंग्युलर वेलोसिटी ने रिलेशन छे कई रीते तो के ओमेगा इंटू रेडियस। ओमेगा इंटू रेडियस करो एटले लीनियर वेलोसिटी मळे। एटले के v1 नी जग्याए हूँ मूकी दऊं लीनियर वेलोसिटी नी जग्याए मूकी दऊं एंग्युलर वेलोसिटी इंटू रेडियस। v1 कोनी छे लीनियर वेलोसिटी गियर 1 नी, एटले गियर 1 नी एंग्युलर वेलोसिटी ओमेगा 1 इंटू गियर 1 नी रेडियस। केटली रेडियस छे o1 q जेटली रेडी। एवुं ज सेकंड मां जईए v2 नी वेल्यू मूकीए तो v2 माटे केटलुं थशे ओमेगा 2 इंटू O2Q, कारण के O2Q इज द रेडियस ऑफ द सेकंड गियर। एटले cos अल्फा cos बीटा एज इट इज राख्यू v1 v2 ની વેલ્યુ મૂકી રેડી। હવે ટ્રાયેંગલ ઓબ્ઝર્વ કરો, હું જે તમને બતાવવા માંગુ છું ટ્રાયેંગલ ધ્યાનથી જોજો ફિગર માં। એક છે ટ્રાયેંગલ O1MQ રેડી, O1MQ એમાં cos અલ્ફા મેળવો। તો cos અલ્ફા એટલે સિમ્પલ cos એંગલ એટલે શું થાય પાસેની બાજુ છેદમાં ડાયાગોનલ કર્ણ। તો cos અલ્ફા એટલે કે અલ્ફા ની પાસેની બાજુ લેવા જાવ તો ઈ થશે O1M अने कर्ण थशे O1Q। एटले cos अल्फा नी जग्याए हूँ मूकी सकूँ पहली लेफ्ट साइड इक्वल टू में cos अल्फा नी जग्याए O1M अपॉन O1Q। हवे इक्वल टू नी राइट साइड cos बीटा। तो एना माटे हूँ ट्रायंगल जे ऑब्जर्व करावुं छुं ई खास ऑब्जर्व करो O2NQ रेडी। O2NQ नी अंदर cos बीटा केटलुं थशे तो cos बीटा थशे पासेनी बाजु एटले एमां थशे O2N अने छेदमां कर्ण थशे O2Q। तो आ cos अल्फा अने cos बीटा नी वेल्यू मूको एटले लेफ्ट साइड O1Q छे ऊपर नीचे बे आवे छे एटले कैंसल थई जशे। राइट साइड O2Q ऊपर अने नीचे बे वार आवे छे एटले ई कैंसल थई जशे। एटले वधशे ओमेगा 1 इंटू O1M इज इक्वल टू ओमेगा 2 इंटू O2M। हवे ओमेगा 1 ना छेदमां O2 लई आવો एटले O1M छे ई राइट साइड मां छेदमां आवी जशे एटले एवुं મળશે ओमेगा 1 अपॉन ओमेगा 2 इज इक्वल टू O2N अपॉन O1M। आ स्टेप याद रखो। हवे आपणे नेक्स्ट स्टेप में जाइए छीए अंदर आपणे अत्यार सुधी आटलू मळ्यु O2n अपॉन O1m रेडी। पण बीजो एक ट्रायंगल ऑब्जर्व करावू, नाम जो मैं ऊपर लखेलू पण जे O1mp अने बीजो ट्रायंगल यू ऑब्जर्व करो O2np। तो एवुं कही शकाय के O2n अपॉन O1m इज इक्वल टू O2p अपॉन O1p। आ बधु ट्रायंगल ना लो प्रमाणे छे, मेन्स प्रमाणे रेडी। एटले के ओमेगा 1 अपॉन ओमेगा 2 जे मने मळतुं तो ई कयुं हतुं ओमेगा 1 अपॉन ओमेगा 2 इज इक्वल टू O2n अपॉन O1m, बट वी केन राइट O2n बाय O1m इज इक्वल टू O2p बाय O1p रेडी। एटले के एवुं कही शकाय डायरेक्टली वच्चेनुं स्टेप छे ई काढी नाखो, इग्नोर करो। तो डायरेक्टली एवुं कही शकाय के ओमेगा 1 अपॉन ओमेगा 2 इज इक्वल टू O2p अपॉन O1p। तो O2P शू है? O2P इज द रेडियस ऑफ दी सेकंड गियर एंड O1P इज द रेडियस ऑफ दी फर्स्ट गियर। एटले के ओमेगा 1 बाय ओमेगा 2 नो रेशियो लो तो ये शू है? बे रेडियस नो डिविजन है। तो रेडियस तो कॉन्स्टंट ज रहेवानी छे गियर नी, तो पछी रेशियो आखो कॉन्स्टंट थई गयो। एटले के एंग्युलर वेलोसिटी नो रेशियो है केवो थशे? कॉन्स्टंट थशे रेडी। एने थोड़ूं हजी आपणे डिफाइन करीए तो जे के लॉ ऑफ गियरिंग। लॉ ऑफ गियरिंग एटले कहीए छे कि इट इज अ प्राइमरी कंडीशन। ई जो फूलफिल नहीं थती तो गियर छे वर्क करी शकतो नथी। एटला माटे एवुं कहेवाय छे के इन फॉर अ कॉन्स्टंट एंग्युलर वेलोसिटी रेशियो फॉर ऑल पोजिशन ऑफ दी व्हील्स पी मस्ट बी द फिक्स पॉइंट। एटले के एने कहेवाय छे पीच पॉइंट फॉर दी टू व्हील्स एंड अदर वर्ड्स द कॉमन नॉर्मल एट द पॉइंट ऑफ कॉन्टेक्ट बिटवीन अ पेयर ऑफ टीथ मस्ट ऑलवेज पास थ्रू दी पीच पॉइंट and it is known as a fundamental law of the gear, so it is known as a law of gearing। અને લાસ્ટમાં આપણે એવું કહી શકીએ કે O2P upon O1P એટલે કે રેડિયસ હતી તો રેડિયસની જગ્યાએ આપણે એક ડાયામીટરનો રેશિયો પણ લખી શકીએ। એટલે કે ઓમેગા 1 બાય ઓમેગા 2 એટલે કે is equal to d2 by d1. અને મોડ્યુલની ડેફિનેશન પ્રમાણે અગેન ટર્મ્સ યુઝડ ઇન ગિયર્સ વાળા વિડીયો લેક્ચરમાં જે મોડ્યુલ ડિફાઇન કર્યું હતું ડી બાય ટી એ પ્રમાણે બંને ગિયરનો મોડ્યુલ સેમ હશે એટલે કે ડી ટુ બાય ડી વન એવું લખી શકો તો ઇઝ ઇક્વલ ટુ ટી ટુ બાય ટી વન એ લખી શકો. અને આ જે ડી ટુ બાય ડી વન છે ટી ટુ બાય ટી વન છે એ બધું કોન્સ્ટન્ટ રહેશે અને એના કારણે જ એવું કહી શકાય કે એંગ્યુલર વેલોસિટીનો રેશિયો કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે. અને જો એંગ્યુલર વેલોસિટીનો રેશિયો કોન્સ્ટન્ટ ન થાય તો ગિયર છે એ પ્રોપરલી વર્ક કરી શકતું નથી. અને જો કોન્સ્ટન્ટ રેશિયો નો રહે લિનિયર વેલોસિટી બંનેની સેમ નથી થતી તો યુ કેન નોટ ડિઝાઇન ધ ગિયર્સ પ્રોપરલી. એટલા માટે આ છે મેઇન વસ્તુ છે ડિઝાઇન માટે યાદ રાખજો અને એને કહેવાય લો ઓફ ગિયરિંગ. રેડી આઈ હોપ યુ આર. હું આ જ રીતે વિડીયો મૂકતા રહીશ અને તમે જોતા રહેજો જેથી કરીને તમે વધારે ને વધારે મશીન ડિઝાઇનનું નોલેજ છે એ મેળવી શકો. થેન્ક યુ.